નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 વિજ્ઞાનનો પાઠ 4 કાર્બન અને તેના સંયોજનો, એના બે સેશન આપણે જોયા. પહેલા સેશનની અંદર આયનિક અને સહસંયોજક અણુઓ કે પદાર્થો એના ગુણધર્મો જોયા. ત્યારબાદ બીજા સેશનની અંદર આપણે કેટલાક પરમાણુઓ એમાંથી અણુ કેવી રીતે બને, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, મિથેન અણુ, એમના વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ અને કાર્બનના કઈ રીતે સંયોજનો બને છે એની ચર્ચા આપણે અહીં કરવાની છે. એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ આપણે તો. નેક્સ્ટ પ્રશ્ન છે કે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? સમજાવો. જો મિત્રો, તમને ટૂંકમાં પ્રશ્ન પૂછાય એક માર્ક્સમાં, તો અહીં તમારે બે ગુણધર્મના ખાલી નામ લખવાના છે, અને એ છે એનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજો છે એનો સંયોજકતાનો ગુણધર્મ, રાઈટ? હવે સમજાવો લખ્યું હોય તો આપણે બંને ગુણધર્મોને ડિટેલમાં સમજાવવાના છે. તો શરૂઆત કરીએ આપણે. તો કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે, અને આ સંખ્યા લાખોમાં છે. કારણ કે કાર્બન જે છે એ કાર્બન પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકાય છે, અને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી એવું નથી કે એ દરેકની સાથે એક એક ઇલેક્ટ્રોનની જ કરશે. જે સામે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા તૈયાર હોય એ પ્રકારે ભાગીદારી કરી અને એ સંયોજનો બનાવી કાઢે છે. આથી લાખોની સંખ્યામાં નવા સંયોજનો બનતા હોય છે. તો કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની જે ક્ષમતા ધરાવે છે તે એક છે કાર્બનનો કેટેનેશન ગુણધર્મ, એના ઉપર આધારિત છે. હવે આ કેટેનેશન ગુણધર્મ શું છે એ સમજીએ આપણે. તો સૌથી પહેલાં તો જુઓ કે કાર્બનની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે, તો સિંગલ કાર્બન હું પહેલાં તમને દર્શાવું, તો સિંગલ કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન આ પ્રકારે, રાઈટ, જુદા જુદા રહેલા હોય છે. આપણે અહીં સરળતા ખાતર આ રીતે દર્શાવીએ છીએ. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે, હવે એ 4 ઇલેક્ટ્રોનમાં સાઈડના જે ઇલેક્ટ્રોન છે એ જો બીજા અન્ય કાર્બન સાથે જ ભાગીદારી કરે તો આપણને આ પ્રકારની એક લાંબી શૃંખલા મળે છે. ઉપરના કે નીચેનાની સાથે કરે તો આ પ્રકારે સાખિત શૃંખલા મળે છે, અને બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો 3 કાર્બનનું વલય બનશે. 4 કાર્બન એકબીજા સાથે જોડાઈ બદ્ધ રચના બનાવે તો 4નું વલય બને, 5નું બને, 6નું બને છે, 7નું બને છે. તો મિત્રો, આવા અસંખ્ય રિંગ વલય ફોર્મેશન કાર્બનના આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ જ ગુણધર્મને કહેવાય છે એનો કેટેનેશન ગુણધર્મ, રાઈટ? હવે એની વ્યાખ્યા જોઈએ તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ બને છે, અને કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. જે કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે છે અને એની એ અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. આથી ખૂબ જ વધારે સંખ્યામાં અણુઓ એ બનાવતો હોય છે, અને કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજનો જે છે એ લાંબી શૃંખલા, સાખિત શૃંખલા કે વલયમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવતી હોય છે. એટલે શાખા એટલે જે પ્રમાણે વૃક્ષમાં ડાળી નીકળતી હોય છે, તો એવી શાખા સ્વરૂપે અહીંયા જોવા મળે તો એ સાખિત, સરળ શૃંખલા તો એકબીજા સાથે સરળતાથી જોડાઈને લાંબી શૃંખલા બનાવી હોય તે સરળ શૃંખલા, અને વલય એટલે એ બદ્ધ રચના બનાવશે તો એ વલય શૃંખલા કહેવાશે. ત્યારબાદ કાર્બન પરમાણુ જે એકલબંધ કે દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુ સાથે પણ જોડાઈ શકે છે, અને જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ એકલબંધથી જોડાયા હોય તો એને સંતૃપ્ત કહેવાશે. અહીં જે તમે જુઓ છો 5 કાર્બન, 6 કાર્બન, તો આ બધા સંતૃપ્ત છે, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે. એટલે અહીં જે એકલબંધની વાત થઈ છે એ કયો, તો હંમેશા તમારે યાદ રાખવાનું કે એ કાર્બન કાર્બન વચ્ચેના બંધની જ વાત કરેલી હશે જ. અને દ્વિબંધ ત્રિબંધ તો એ પણ કાર્બન કાર્બનની વચ્ચે જ હશે. જો કાર્બનની વચ્ચે
આ પ્રકારે દ્વિબંધ હોય, એટલે કે કાર્બને પોતાના જ કાર્બન પરમાણુ સાથે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય કે ત્રણની ભાગીદારી કરી હોય, તો આ અસંતૃપ્ત કહેવાશે. કારણ કે એ ભાગીદારીનો ઇલેક્ટ્રોન તરત જ એમાંથી છૂટો પડી શકે છે, એમ અહીં બેના ઇલેક્ટ્રોનો છૂટા પડી શકશે, જ્યારે એક જે છે એ તો એની સાથે જોડાયેલો રહેશે. પરંતુ જો સિંગલ કાર્બનની ભાગીદારી હોય સિંગલ ઇલેક્ટ્રોનની, તો આને સંતૃપ્ત કહેવાય, એટલે કે એની અંદર હવે નવા કોઈ પરમાણુઓ દાખલ થઈ શકતા નથી. તો અહીં જે તમને 5 અને 6 કાર્બનની રિંગ બતાવી છે એમાં જે બહારની તરફ ખુલ્લા છેડાઓ જે તમે જોઈ શકો છો, અહીંના આ જે ખુલ્લા છેડાઓ છે એની સાથે હંમેશા હાઇડ્રોજન જોડાતો હોય છે. ત્યારબાદ કેટલીક પરિસ્થિતિઓની અંદર હાઇડ્રોજનનું વિસ્થાપન નાઇટ્રોજન, ઓક્સિજન કે એના જેવા બીજા ઘણા પરમાણુ કે અણુ સમૂહ એના દ્વારા દૂર થતા હોય છે, તો એ પ્રકારના આપણને સંયોજનો મળતા હોય છે. હવે એના પછી કાર્બનની જે સંયોજકતા છે એ એનો બીજો ગુણધર્મ છે કે અહીં કાર્બનની સંયોજકતા 4 છે, રાઈટ? તમને ખ્યાલ જ છે, જો અહીં સિંગલ કાર્બનને તમે ધ્યાનમાં લો તો એની ચારેય બાજુએ 4 લીટા તમને જોવા મળશે, અને એ 4 લીટાઓનો જ અર્થ શું છે કે એની 4 સંયોજકતા છે. તો એક કે અન્ય સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એક જ કાર્બન, હવે એ કાર્બનના ચારે 4 ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન સાથે, 3 નાઇટ્રોજન સાથે, ત્યારબાદ ઓક્સિજન સાથે કે કાર્બન સાથે, લોખંડના પરમાણુ સાથે, કોઈ પણની સાથે જોડાવાની ક્ષમતા એ ધરાવે છે. તો અહીં અલગ અલગ તત્વો કે અલગ અલગ પરમાણુઓ સાથે જોડાય અને નવા સંયોજનો બનાવવાનો ગુણધર્મ એ દર્શાવે છે, જે તેની સંયોજકતાને આભારી છે. આમ કાર્બન પોતે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે, અને આ વિશિષ્ટ ગુણધર્મો એ સંયોજનોમાં હાજર હોય છે, તો જે કાર્બન સિવાયના તત્વ પર પણ આધાર રાખે છે. એટલે કાર્બન સિવાયનું કયું તત્વ એની સાથે જોડાયું છે એના ઉપર પણ એ આધારિત હોય છે. મોટાભાગના અન્ય તત્વો સાથે એ ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, અને આના કારણે જ એ સ્થાયી સંયોજનો બનતા હોય છે. કાર્બનનું કદ નાનું હોવાને કારણે પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મ એને એ મજબૂતાઈથી જકડી રાખે છે. કદ નાનું એના કારણે શું થશે, કેન્દ્રની અંદર પ્રોટોનનું જે આકર્ષણ બળ છે એ વધી જાય છે, એટલે સરળતાથી એને જકડી રાખશે, અને જકડી રાખવાને કારણે જે બંધ છે એ બંધનું નિર્માણ થાય, તો એ ખૂબ જ પ્રબળ બંધ બનતા હોય છે. જ્યારે મોટા પરમાણુ ધરાવતા તત્વોથી જે બંધ બને છે એ નિર્બળ હોય છે, કારણ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતા હોય છે. અહીં બે રીતે તમે એને સમજી શકો કે કદ નાનું હોય તો નાનું હોવાનો અર્થ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી, એટલે પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ઘટશે, એટલે કેન્દ્રનું આકર્ષણ બળ એના ઉપર વધતું હોય છે. જ્યારે પરમાણુ મોટો હોય તો ઇલેક્ટ્રોનની કક્ષાઓ વધશે, અને કક્ષાઓ વધવાને પરિણામે શું થશે, તો કે ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટી જશે, જેથી બંધ અસ્થાયી બને છે, નિર્બળ બને છે, રાઈટ? ચાલો 10મો પ્રશ્ન છે, કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે, ઉદાહરણ આપી સમજાવો. બંધારણીય સૂત્ર એટલે શું? તો લાસ્ટ સેશનની અંદર આપણે જે હાઇડ્રોજન અને હાઇડ્રોજનનું જોયેલું, ત્યારબાદ ઓક્સિજનનું જોયેલું, એ પછી નાઇટ્રોજનનું જોયેલું, તો આ જે સૂત્ર છે એને બંધારણીય સૂત્ર તરીકે ઓળખાય છે. જોઈએ આપણે કે સર્વપ્રથમ તો કાર્બન સંયોજન જે છે એના બંધારણ બે તબક્કામાં નક્કી થાય. પહેલું કે જે કાર્બન છે એ કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકલ બંધથી જોડવા, એટલે કાર્બન કાર્બનની વચ્ચે સિંગલ બંધ આવશે. આમ કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે જ સંતોષાય છે. ત્યારબાદ બીજા તબક્કાની અંદર શું કરીશું, તો બીજા તબક્કામાં બાકી રહેલી જે સંયોજકતાઓ છે એ સંયોજકતાઓને હાઇડ્રોજન પરમાણુ દ્વારા આપણે ભરીએ છીએ, રાઈટ? આ પ્રકારે કાર્બન કાર્બન વચ્ચે આવી ગઈ, હવે કાર્બનની બાકીની 3 જે છે એ ખુલ્લી રહી ગઈ, 1, 2, 3, 1, 2 અને 3, તો એમને આપણે હાઇડ્રોજન વડે ભરી દઈશું, એટલે આ પ્રકારે આપણને સૂત્ર પ્રાપ્ત થાય છે. તો તેને એનું બંધારણીય સૂત્ર કહે છે. હવે આ જે સૂત્ર મળ્યું છે એ
પદાર્થ એ સંયોજન એને આપણે ઇથેન તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? ઇથેન તરીકે. તો આ ઇથેનનું બંધારણીય સૂત્ર છે અને હવે જે આપણે જોવાનું છે એ છે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એટલે શું? તો જો તમે અહીં જોઈ શકો છો, આ છે આપણું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, જેમાં ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ દર્શાવે છે. તો એના માટે તમારે શું કરવાનું છે? તો કે કાર્બન પરમાણુ એની આસપાસ તમને ખ્યાલ છે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન, રાઈટ? સોરી, 4 ઇલેક્ટ્રોન. તો ચારેય દિશામાં એક એક ઇલેક્ટ્રોન તમારે મૂકી દેવાનો છે અને એની ફરતેનું વર્તુળ. હવે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો, એટલે હાઇડ્રોજનના 2 થઈ ગયા અને કાર્બનના 5 થયા. એવી રીતે બીજો હાઇડ્રોજન અહીંયા મૂકશો તો હાઇડ્રોજનના 2, કાર્બનના 6. ત્રીજો હાઇડ્રોજનનો મૂકો તો કાર્બનના 7 અને હાઇડ્રોજનના 2. અને ચોથો હાઇડ્રોજન મૂકો તો આ પ્રકારે કુલ 8 ઇલેક્ટ્રોન, જે કાર્બનનું ચકરડું છે એ તમે જુઓ તો એની અંદર 8 ઇલેક્ટ્રોન, અને દરેક હાઇડ્રોજનના સર્કલને કાઉન્ટ કરો તો એમાં 2 ઇલેક્ટ્રોન, રાઈટ? તો બંનેની જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ નિષ્ક્રિય વાયુ જેવી બની જતી જોવા મળે છે. તો અહીં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ આ પ્રકારે થશે. એ પછી બાજુમાં જે દર્શાવ્યું છે તે એનું બંધારણીય સૂત્ર કહેવાય, અને છેલ્લે જે દર્શાવ્યા છે તે આણ્વીય સૂત્ર કહેવાશે. તો આ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર જે અન્ય તત્વો છે, સોરી, અન્ય સંયોજનો છે, ઇથિન, ઇથાઇન, એમના જે સૂત્રો છે એમના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જે મિત્રોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.